આ મગફળી જે છે એકદમ લીલી દેખાય છે અને આ મગફળી સાઈડમાં તમે જોશો તો અહીંથી લઈ અને આ બાજુ જે છે એ તમને ગેરુનો એકદમ છેલ્લે સુધી જે છે એ એટેક દેખાય છે અને મગફળી એકદમ વાનમાં નથી. જ્યારે આ નવ વારું છે આ નવ વારુંમાં ક્લિયર કટ ડિફરન્સ દેખાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું અભિષેક પાગડાર ધર્મજ ક્રોપગાર્ડમાંથી સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો એક વેળવા ગામમાં પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ અને એણે મગફળીમાં આજથી લઈને 20 દિવસ પહેલાં એક છંટકાવ કરેલો હતો 3 દવાનો, એનું શું રિઝલ્ટ મળ્યું છે તે ખેડૂત પાસેથી સાંભળીએ. કાકા શું નામ તમારું? મારું નામ પરસોત્તમભાઈ ગોવિંદભાઈ કણસાગરા, ગામ બેડવા, તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢ. મેં આજે 20 દિવસ પહેલાં ભાઈએ મને 3 ફૂગનાશક ઈયળ અને ચૂસિયા પ્રકારનો આપ્યું હતું. એનો નવવારુની અંદર મેં ડેમો આપ્યો અને કઈ કઈ દવા આપી હતી તમે? એમાં એક લગડી આપી હતી, પછી પડગમ આપી હતી અને લુબ્રિયો આપી હતી. એ 3નો મેં ડેમો આપ્યો છે. સામે અત્યારે નજર સામે પ્રત્યક્ષ આપણે જોઈ હગી, એની અંદર કોઈ જાતનો ટપકીનો રોગ નથી, રાતળ નથી, ઘેરું નથી અથવા ફૂગ નથી, તેમ ચૂસિયા કે ઈયળનું કોઈ એટેક નથી. અને બાજુમાં મેં બીજી કોઈ પણ કંપનીનું ફૂગનાશક અથવા ઈયળનું છાંટ્યું હતું તો નજર સામે અત્યારે ગેરુમાં ભેરાઈ ગઈ છે અને ફૂગ છે અને ટપકી છે, બધું છે. અને આ નવવારુમાં કોઈ જાતનું તમે આ દવા જયારે પંપ ને મારતા હતા ત્યારે તો હવે તમને 20 દિવસ પછી તમને તમારા ખેતરમાં કેવું સંતોષકારક રિઝલ્ટ છે? 100% સારું રિઝલ્ટ છે. અને કોઈ પણ ખેડૂત મિત્ર ને છાંટવી હોય તો આનો છંટકાવ કરાય, એમ કે એમાં પૈસા આપડા ગેરવલે જાય એમ નથી, નજર સામે જ છે અત્યારે મારા ખેતર ની અંદર થી. આજે તો આવો તમને બતાવું કે અહીંયા કેટલો ડિફરન્સ પડે છે. આ મગફળી જે છે એકદમ લીલી દેખાય છે અને આ મગફળી સાઈડમાં જ તમે જોશો તો અહીંથી લઈ અને આ બાજુ જે છે એ તમને ગેરુનો એકદમ છેલ્લે સુધી જે છે એ એટેક દેખાય છે અને મગફળી એકદમ વાનમાં નથી. જ્યારે આ નવ વારું છે આ નવ વારુંમાં ક્લિયર કટ ડિફરન્સ દેખાય છે. તો કાકા તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? ના, આ રિઝલ્ટ મળે અને 100% એમ કે છટાય. આ બીજી ફૂગનાશક છાંટવી અને ઈયળની છાંટવી કરતા ચૂસિયા નથી આવતા. 20 દિવસ આનું રિઝલ્ટ રહ્યું છે.